અહલ્યાબાઈનો પથ્થર, એના પતિ પથ્થર થઈ ગયા હતા એમ. હવે એ મને સમજણ જ ના પડે, મને એમ થાય કે આ પથ્થર લઈને આખું ક્યાં ફરફર કરતા હશે. પછી એક વાર ભૂપેન્દ્ર પંડ્યાજીની કથામાં બેઠો ત્યારે ખ્યાલ આવ્યો કે આમ જડ જેવા થઈ જાય અને કોઈ તમારા એક્સપ્રેશનની કોઈ અસર જ ના થાય મારા ઉપર. તમે વાલ વરસાવો, ગાળો દો, કંઈ અસર ના થાય એવા જડ થઈ જાય. ત્યારે મારું મગજ ક્લિયર થયું કે હા ભાઈ, આવી રીતે જોડે જોડે લઈને ફર્યા કરતા હતા અને રામ ભગવાન એમનો ઉદ્ધાર કર્યો.